नमस्कार, दूरदर्शन निहाळता सर्व दर्शक मित्रोंने डॉक्टर अवनी व्यासना प्रणाम। विश्वविख्यात हास्य कलाकार साईराम दवेनी एक हजलथी आजे मारे मारा शब्दों ने वहेता मूकवा छे। मने बहु गमे छे अने वी भरपूर श्रद्धा छे के तमने पण गमशे ज के तारी यादोथी ते अमारुं दिल भरी दीधुं, तारी यादोथी ते अमारुं दिल भरी दीधुं, जाणे के पेटीएम थी कोईए बिल भरी दीधुं। મારા જીવનમાં આવ્યા એ રીતે તમે, મારા જીવનમાં આવ્યા એ રીતે તમે, જાણે કે સોનીની દુકાને કોઈ સ્ટીલ ભરી દીધું। અને છેલ્લી પંક્તિ મને ગમતી કે પ્રિયતમા જાતા જાતા જે દીધો છે ડામ તમે, પ્રિયતમા જાતા જાતા જે દીધો છે ડામ તમે, જાણે કે સુંદર ત્વચા ઉપર કોઈ ખીલ કરી દીધું। ખીલમાં તો સમજો ને બધા પિમ્પલ, અને અમુક પ્રશ્નો આપણા જીવનમાં ખીલની જેમ રહીએ જો, આ જો યુવાનીમાં ખીલની સમસ્યા અને વૃદ્ધાવસ્થામાં કરચલીની સમસ્યા, આ પિમ્પલ જેવા પ્રશ્નો આપણી આજુબાજુ ઘણા બધા હોય જ। આમ હમણાં એક વખત મેં વળી મારી મિત્રને ફોન કર્યો, મેં પૂછ્યું, મેં કીધું શું ચાલે છે લાઈફમાં, એક જ સવાલ મેં એને પૂછ્યો કે લાઈફમાં શું ચાલે છે। મને કે શામ કહેજો, શામ કહેજો, શામ કહેજો, સાંભળા, શામ કહેજો, સાંભળા, શ્રીમ શામ શું કંઈ સમજા, રિપીટ કરું, મેં ખાલી એને એટલું પૂછ્યું કે લાઈફમાં શું ચાલે છે। મને કે શામ કહેજો, શામ કહેજો, શામ કહેજો, સાંભળા, શામ કહેજો, સાંભળા, શ્રીમ શામ શું, મેં તો દોસ્ત કંઈ સમજાણું નહીં, એ કે બસ લાઈફમાં આવું ચાલે છે, કંઈ સમજાતું જ નથી। પણ એ ન સમજાતી લાઈફમાં સમજીને આપણે ચાલવાનું છે। અમને ઘણી બધી જગ્યાએ ઘણા બધા માણસો મળતા હોય, એક જગ્યાએ એક ભાઈ છે ને ઓડિયન્સમાંથી ઊભા થયા, મને કે યુ નો ડોક્ટર ઓની તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ, તાલી ચાઇનીઝ હોવી જોઈએ। મેં કીધું કઈ રીતે, એ કે લાંબો સમય ટકતી નથી। વાત એની 100% સાચી છે કે તાલી ચાઇનીઝ હોવી જોઈએ, એ લાંબો સમય ટકતી નથી। પણ મેં એને જવાબ આપ્યો કે માં હું એમ કહું છું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ। એ કે કઈ રીતે, મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી, પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે, આ એક તાલીની તાકાત। અને આટલા બધા કોલેજ ત્યાં તમે બેઠા છો, મને ખરેખર મારી કોલેજના દિવસો યાદ આવી ગયા। અમે ક્લાસમાં ભણતા ને તો મારો એક ક્લાસમેટ ચાલુ ક્લાસે બોલો વાળ કપાવા ગયો, ચાલુ ક્લાસે વાળ કપાવા ગયો, અને પાછળથી ઇન્સ્પેક્શન આવ્યું, પ્રિન્સિપાલને બધા આવ્યા ઉપરથી ગવર્મેન્ટમાંથી, તો અને પૂછ્યું કે ક્યાં છે, એ તો હતો ને, આપણે તો કંઈ ખોટું ન બોલે, મેં તો આવશે હમણાં આમ છે તેમ, હું એલાર હતી એટલે મારે તો ગમે એમ કરીને સાચવવું પડે ને, એટલે મેં તો આવશે થોડીક વાર, નહીં આમ આમ કરતો આવ્યો, ઓલા બધા એવું બધા ટાઈમ લઈને કે ક્યાં ગયો હતો, એ કે વાળ કપાવા ગયો હતો। મેડમ કે ચાલુ ક્લાસે વાળ કપાવવા જવાય, એ કે કેમ ઉગે છે એ ચાલુ ક્લાસે ને, તો એ મેડમ પાછા ન પડે ને, તરત એમ કીધું, એમ નહીં તો કે બધાય થોડા ચાલુ ક્લાસે ઉગે છે, તો કે બધાય થોડા કપાવ્યા છે। હા, 8-10 છોકરા છે ને અમારે, બધી જ આમ ફેકલ્ટી હતી, તો એક વખત આમ 8-10 છોકરા ઊભા હતા ને અંદરો અંદર વાતું કરતા હતા, હું દૂર રહીને સાંભળતી હતી, તેમાંથી એક છોકરો કે હું આ ઝાડ ઉપર ચડું, હું આ ઝાડ ઉપર ચડું, તો મને કે એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય, એનો ભાઈબંધ હોશિયાર હતો, તરત કીધું એ કે ઝાડ ઉપર ચડતો એન્જિનિયરિંગ છોકરીઓ તો દેખાય, પણ ત્યાંથી મૂકી દે ને હાથ તો મેડિકલની છોકરીએ દેખાય, અને વ્યવસાય હું ડોક્ટર છું, હા એટલે મારે પેશન્ટ આવતો હોય ને, તો હમણાં એક બાપા આવ્યા હતા અસ્થમાની બીમારી, દમ સમજો ને, અસ્થમા, અસ્થમાની બીમારી હતી, મેં વળી પૂછ્યું, મેં કીધું દાદા બીડી બીડી પીવો છો, તો બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો, મને શું ખબર તમે પીતા હશો, એમ તો હું પાછી ન પડું, મેં કીધું એમને બીડી પીતા શરમ નથી આવતી, એ કે શું કરું મેડમ સિગરેટ પોસાય એમ નથી। હા ઘણા બધા, હમણાં એક કોલેજિયન આવ્યો મારી પાસે અને એને થોડીક તકલીફ હતી, મેં વળી એમ કીધું કે છે ને તમારે એક્સરે કરાવવો પડશે, તો રોવા માંડ્યો કે મેડમ એક્સરે નું રેવા દો, અરે મેં કીધું એક્સરે ફરજિયાત છે, એ કે એક્સરે ના નામથી મને મારી એક્સ ગર્લફ્રેન્ડ યાદ આવે છે, અમુક લોકો ક્યાંથી વિચારે ને ખબર જ ન પડે। પણ મુકુલ ચોક્સીની એક પંક્તિ મને યાદ આવે ને તમારા સુધી પહોંચાડું, કે પ્રેમ એટલે
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પડાય એવો કાયદો, પ્રેમ એટલે કે એના ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. આ તમે તાલી પાડી ખરેખર. એક કોલેજમાં મેં આ કીધું ને તો એક છોકરો ઊભો થઈ ગયો, એ કે મારા વાડીને તો શેરીમાં એટલા બધા ખાડા છે ને તો એના ગાલના ખાડામાં નહીં શેરીના ખાડામાં કમર દુખી ગઈ. પણ પ્રેમ કોને ક્યારે થઈ જાય ને કંઈ ખબર જ ન પડે. મારી એક ફ્રેન્ડના લવ મેરેજ હતા અને યુવાનોનો એક જ સમસ્યા છે, એક જ પ્રશ્ન, બે, એક જ સમસ્યા કે પહેલી સમસ્યા કે પોતાની જોબ કરવી કે પોતાનો બિઝનેસ કરવો. બે જ સમસ્યા, જોબ કરવી કે પોતાનો બિઝનેસ કરવો, અને બીજી સમસ્યા લવ મેરેજ કે અરેન્જ મેરેજ. આની બહાર આપણે વિચારી જ નથી શકતા. તો એ મારી ફ્રેન્ડના મેરેજ હતા અને મારી ફ્રેન્ડ એનઆરઆઈ પાર્ટી, આમ જુઓ ને તમે રૂપ રૂપનો અંબાર, હિરોઈન કેવી હોય સમજી ગયા ને, હિરોઈનમાં કેવી સરસ હોય, અને ઓલો મૂરતિયો, આમ તો મૂરતિયો કહેવાની લાયક નહોતો, વરરાજોય ન કહેવાય, માણા રાખો ને, આવ ઠીંગણો, માથે વાળ નહીં, જાડા કાચના ચશ્મા, તાવડીના તળિયા જેવું કલર, મોટો બધી ફાંદ, ઊંધા દેડકા જેવું નાક, વર્ણન નહીં, શું કામ કરું. બાહુબલી જોયું છે ને? જોયું છે કે નહીં? હાથ તો ઊંચો કરો. એમાં ખબર ચાલો કાલ કઈ આવે છે બાહુબલી સામે લડવા, નથી બોલતો નીમડા. એને બ્લેઝર પહેરાવો કેવો લાગે? એવો વરરાજો. પછી આપણે કોંગ્રેચ્યુલેશન વિશ કરવા જાય ને, હું ગઈ, મારે નહોતું કેવું, તોય મેં કીધું મારી ફ્રેન્ડને, કીધું મેં, આમ આમ તમે આમ દૂરથી જુઓ ને તો ઓલું બ્લેક એન્ડ વ્હાઈટ ક્રીમવાળું બિસ્કિટ નથી આવતું, એને ઊભું રાખ્યું હોય ને એમ લાગે. મેં વળી મારી ફ્રેન્ડને કીધું, મેં કીધું કોંગ્રેચ્યુલેશન, પણ મેં કીધું આવા માણસ સારા લગ્ન કરાય કે કાં, શું થયું? મેં કીધું કાળો છે, બાઠિયો છે, નાક બરાબર નથી, જાડા કાચના ચશ્મા છે, માથે વાળ નથી, ફાંદ છે. મને કે ધીમેથી શું કામ બોટલસ, મોટેથી બોલ, બેરોય છે. મેં પણ આની આરે લગ્ન કરાય, કાંઈક તો બેલેન્સ જોવું તું. મને કે અવની બકા, બેલેન્સ જ જોયું છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે, 700 વીઘા જમીન છે, સાસુ સસરા છે નહીં, નણંદનો ત્રાસ નથી, અને મુદ્દાની વાત, બે એટેક આવી ગયા છે. આટલું કીધું ને તો મારી બીજી ફ્રેન્ડ હતી કે આનો નાનો ભાઈ છે. ક્યાંથી વિચારે ની ખબર જ નથી. બધા એમ કહો સગાઈથી લગ્ન સુધી આમ રંગીન સમયગાળો, પણ સગાઈ પહેલાં એક પીરિયડ આવે જેમાંથી આપણે બધા પસાર થાય, અને એ છે બાયોડેટા. જ્યારે છોકરા છોકરીને એકબીજા સાથે ગોઠવવાનું થાય ને ત્યારે પહેલાં આવે બાયોડેટા, અને હું તો એમાં ઊંડી ઉતરી હોય બાયોડેટામાં. હવે પછી જ્યારે જ્યારે તમારી ઘરે બાયોડેટા આવશે ને ત્યારે હું યાદ આવીશ. જોજો, પહેલાં તો બધું નામ બરાબર હોય, એજ બરાબર હોય, હાઈટ હોય, એમાં તો કંઈ ફેર ન કરી શકે, પણ અંજી દેવાની શરૂઆત થાય હોબીસથી. હોબીસમાં પહેલું આવે સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ વળી છોકરો જોવા આવે ત્યારે છોકરી બાયોડેટા વાંચે કથા સ્પોર્ટ્સ, એટલે વળી છોકરી પૂછે કે સ્પોર્ટ્સ, વાવ, વેરી ગુડ, એમ બાસ્કેટબોલ રમો છો? ના ના. તો વોલીબોલ? ના ના. તો ક્રિકેટ રમવાનો શોખ હશે? ના ના. તો કે આમાં સ્પોર્ટ્સ લાઈકો છે? પબજી. 400 અમુક લેવલ. એ તારું તો જો. પછી બીજી હોબી આવે ફરવા જવાની, ટ્રાવેલિંગ. એટલે વળી છોકરી પૂછે કે આઉટ ઓફ ઇન્ડિયા જવાનો શોખ? ના ના. તો કે આમ આપણે
આપણે કે આમ આઉટ ઓફ ગુજરાત, ના ના, તો અચ્છા ગુજરાતમાં ફરવાનો શોખ હશે, ના ના, તો કે ટ્રાવેલિંગ લખ્યું છે ને એ કે રોજ કોલેજ સુધી છકડામાં જાઉં છું ને લટકાઈને. વળી એક ત્રીજો, હવે છોકરીઓ લખે ને એને હોબી આવે ને, એને છોકરીઓ લખ્યું કુકિંગ, કુકિંગ. વળી છોકરો પૂછે કે કુકિંગમાં બધું ફાવે? હા, કે મેગી બનાવી લો 2 જ મિનિટમાં. અને એ એ છોકરાએ તો બહુ વિચિત્ર લખ્યું હતું એના બાયોડેટામાં, એમાં લખ્યું હતું ક્વોલિફિકેશન PhD. અને છોકરી કે અરે વાહ, ડોક્ટરેટ કરો છો? ઓલો કે ના ના, પિઝા ડિલિવરી. ક્યાંથી માણસો વિચારે ને તમને? આ એક છોકરાએ તો બહુ સરસ લખ્યું હતું કે હાફ પોએટ, હાફ પોએટ. એટલે છોકરીને નવાઈ લાગી કે આ હાફ પોએટ એ કે અર્ધ કવિ. છોકરી કે અર્થ નથી પૂછતી, એટલે શું? એ કે આ વોટ્સઅપમાં બધી કવિતાઓ નથી આવતી, ઉપર મોટા કવિનું નામ, નીચેની 2 લીટી મારી. એટલે કે સંભળાવો, હાફ પોએટ છો તો તમારી કવિતા, અને 2 જ લીટીની કવિતા સંભળાવી. મને સાયલેન્ટ વોર્ડમાં વાઇબ્રેશન ઉપડી ગયા 2 જ લીટીની. કે છોટી સી બિલ્લી કે છોટે છોટે પાંવ, વાહ વાહ તો કરો. છોટી સી બિલ્લી કે છોટે છોટે પાંવ, મિયાવ મિયાવ. આ મિયાવ મિયાવ આપણું, અને એટલી અદ્ભુત કવિતા આવે. પણ કવિતાની આવે વાત એટલે મારી એક સરસ મજાની તમારા સુધી વાત પહોંચાડવી છે કે આપણી જનરેશન એટલે હનીસિંગની જનરેશન, રાઈટ? પણ હનીસિંગ તો આજે એમ કે આજ બ્લુ હે પાણી 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 પાણી, ઓર દિલ ભી સાની 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 સાની. પણ આજથી 250 વર્ષ પહેલાં બ્રહ્માનંદજી લખી ગયા કે જ જલમાઈ લકીર પરિસો, ટલીકે 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 ટલી હે મિશ્રી પૈમા, ઈ પરિસો ભલીકે 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 ભલી હે, દેવલ શીશ ચઢાઈ દજાસો, હલીકે 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 હલી હે, બ્રહ્મ મુનિ ત્યાં દેહ કી આયુ, ચલીકે 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 ચલી હે. અને બ્રેથલેસ સોંગના દાદાના દાદા તમને સંભળાવું કે આ મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે, વાટ પરી ડગરી ડગરી સગરી સગરી કગરી અગરી હે, શીશ ભરી ગગરી ગગરી પગરી ગુગરી ઉગરી બુગરી હે, બ્રહ્મ મુનિ દગરી ફગરી લગરી 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 હે. આમાં અગરી મગરી સિવાય કાંઈ સમજાણું? તે બ્રેથલેસ સોંગમાં શું સમજાય છે? પણ આ તો આપણી ભાષાની વાત, અને મારે હાસ્યની જ વાત કરવી છે. અત્યારે તો વોટ્સઅપમાં જે કવિતા આવે ને, મને એમ થાય એનો મોબાઈલ હથોડી લઈને તોડી આવો. હમણાં એક છોકરીની સગાઈ થઈ ને, તો એણે એના ફિયોન્સને કીધું કે એ તમે મારા માટે કવિતા ન કરો. અને આ એક એવો ટાઈમ છે કે એ ટાઈમે છોકરી જે કહે ને ઓલો બધું માને. હા, એટલે કે ને, એટલે કેવી મીઠી મીઠી વાતો કરતા હોય નહીં ફોન ઉપર, તારા વગર હું નહીં, મારા વગર તું નહીં. હા હા, લગન પાછી કા તું નહીં કા હું નહીં, તમે મારા ને હું તમારી. હા, લગન પાછી તમે હું બે નીકળી જાય ને મારા મારી રહી જાય. કેવી મીઠી મીઠી વાતો કરતા, જાનુ આવા આવા તો નામ પડ્યા હોય તારા માટે, તો ચાંદ ને તારા તોડી લાવીશ. હા, ઘરમાં 2 દીથી ડોલ તૂટી ગઈ, સી લઈ આવને. પણ આ તો મીઠી હલોડી છોકરી કીધું કે તમે મારા માટે કવિતા ન કરો. ઓલા 4 જ લીટીની કવિતા સંભળાવી ગયો પોતે લખીને, કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, વાહ વાહ કરો. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલ ની હું વાપરું ગેસ, તને વાલો સલમાન ને મને વાલી એશ, તને વાલો સલમાન ને મને વાલી એશ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. લગન પછી આ ભેંસ ભૂરાઈ થાય કે નહીં? એક જગ્યાએ મને પૂછ્યું હતું કે ડોક્ટર છો ને, તો મેડિકલ લેંગ્વેજમાં માં વિશે કંઈક કયો, મેડિકલ લેંગ્વેજમાં માં વિશે કંઈક કયો, હ્યુમર વેમાં અને થોડું લિટરેચર વેમાં. એટલે માં વિશે આટલા બધા તમે બેઠા છો, 2 મિનિટ તમારી માને યાદ કરજો આંખો બંધ કરીને, કે ખરેખર માં કેવી હોય. એક શાયરે બહુ સરસ લખ્યું છે કે ખરેખર માં કેવી હોય, કે વો મુજકો ડાંટ કર અંધેરે મેં રો દેતી હૈ, વો મુજકો ડાંટ કર અંધેરે મેં રો દેતી હૈ, વો માં હૈ ઓર માં એસી હી હોતી હૈ, વો માં હૈ ઓર માં એસી હી હોતી હૈ. દવા ન કામ કરે તો નજર ઉતારતી હે, માં કેવી હોય, દવા ન કામ કરે તો નજર ઉતારતી હે, વો માં હે
इतनी जल्दी कहाँ हार मानती है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है। अने ह्यूमर वे में तमने कहूँ तो जे जे शब्दों में माँ अक्षर आवे छे ने ई तमारा स्वास्थ्य माटे केटलू सारू। राजमा प्रोटीन नो स्रोत, उपमा तमारू वजन नो वधारे, अजमा तमने वायु नो करे, एनीमा एक बेन मन की एम तो सासु माई होई ने तो जीवन में थोड़ी घनी कड़वाणी तो रही है ने, पर मारे एक सरस मजा नो अनुभव मारे आ जनरली बहु ओछी जगह हूँ आ प्रस्तुत करूँ छू। तमे आटला बधा होलसेल में मने मळ्या छो अने आटलू दिल थी सांभळो छो एटले खास तमारा माटे हूँ प्रस्तुत करीश, गम्मत गुलालना दर्शकों माटे प्रस्तुत करीश के मारी जिंदगी में बनेली सत्य घटना। जामनगर मारे प्रोग्राम आखी रातनो उजागरो ने बीजा दिवसे मारे मुंबई जावानुं थयुं। એટલે મને ન ફ્લાઇટમાં ટિકિટ મળી કે ન મને ટ્રેનમાં કોઈ રિઝર્વેશન મળ્યું, એટલે સામાન્ય ડબ્બામાં આપણે જવું પડે। એટલે હું ઊભી હતી અને ટ્રેન આવી રાજકોટથી, તો હું ટ્રેનમાં બેઠી તો મારી પાછળ એક બાપા હાથમાં બે બહેણી લઈને લેડીઝ ડબ્બામાં બેસી ગયા। આપણે તો કંઈ ન બોલી, એક બેન ઊભા થયા કે પતા નહીં ચાલતા ક્યાં એ મહિલા કડી બાયો રમ મહિલા હે બાપા કે હા 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 अरे मैं आपसे बात कर रही हूँ चाचा जी, ये महिला कड़ी बाहे और हम महिलाए है। बोला बापा के हाँ हाँ। अरे ये महिला कड़ी बाहे और हम महिलाए है। बोला बापा के पर तो शू थाई गियो, हम भी बहनी में दवाई लाए है। आमा हूँ मुंबई पहुंचू अने खाली ट्रेन में नहीं फ्लाइट में मारे सारा अनुभव थाता ज नथी। હું એકવાર ફ્લાઇટમાં ગઈ તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, હવે થોડીક વાર થાય ને એટલે ઓલું કોલ બેલ દબાવે એટલે એર હોસ્ટેસ આવે, એટલે જેવું આમ દબાવે ને એર હોસ્ટેસ આવીને એમ કે યસ સર, એટલે એમ કે તમે મારા વાઇફ જેવા લાગો છો। વળી થોડીક વાર થાય ને વળી કોલ બેલ દબાવે એટલે વળી ઓલી આવે, યસ સર તમે મારા વાઇફ જેવા લાગો છો। વળી ઓલી દઉં, યસ સર તમે મારા વાઇફ જેવા લાગો છો। આવું દસક મિનિટ આવેલું, પછી ઓલી આવી ને એટલે આવીને ઓલાએ કીધું ને તમે મારા વાઇફ જેવા લાગો છો, ઓલી બે ફડાકા માર્યા, ફડાકા મારી ને પછી ભાઈ હસવા માંડ્યો, મેં દાંત છે ના કાઢો છો, એ કે સ્વભાવે મારી વાઇફ જેવો છે। આ કોરોનામાં તો ઘણા બધા અનુભવ થયા, આ લોકડાઉનમાં તમે બધા ઘરે હતા? અમે ઘરે જ હતા, હા, અને પેલા કામવાળા આવવાના બંધ થઈ ગયા હતા ને, તો આખો દિવસ ઘરનું કામ આપણે જ કરવું પડે, તો હું કરતી ને મારા હસબન્ડને એક દિવસ એમ થયું કે બિચારી આખો દિવસ કામ કરતી હોય ને તો આજ સવારે ઉઠે ને પહેલાં એને ચા બનાવી નાખું, અને સવારમાં 6 વાગ્યામાં જાગીને એને ગેસ ઉપર દૂધ મૂક્યું, 7 વાગ્યા સુધી દૂધમાં ઉભરો ન આવ્યો। પછી મને જગાડી કે દૂધમાં જરાક ઉભરો નથી આવતો, પછી મેં ગેસ બંધ કરીને કીધું કે દૂધ સમજીને તમે જે મૂક્યું છે ને એ ઈડલીનું ખીરું છે, નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું મેં કિચનમાં કે આ વ્યક્તિ ન જોઈ મારે। અમુક લોકો મદદ ન કરે ને એ મોટા મોટી મદદ જ છે। પછી એક દિવસ વળી એમ થયું કે તું આટલા બધાના વાસણ જાતે કરતી હોય તો હું તને હેલ્પ કરું, મેં વાસણ તો કિચનની બહાર હોય, ઓકે વધીને શું, આપણે તો સ્ટીલના વાસણ એટલે તૂટવાના તો છે નહીં, ઓકે કરીને મેં પરમિશન આપી। 3 કલાકે વાસણ ઉટકીને આવ્યા, અમે રહી જા 4 જણા 3 કલાકે આવીને મને કે અવની ઓલી કાળી કાળી તપેલી નહોતી, ઘસી ઘસીને વ્હાઈટ કરી નાખી, મને પરસ્યો વળી, મેં તો કાળી કાળી જે કહી છે એ નોનસ્ટિક હતી, આમ હોય। એક દી મને પૂછે કે લગ્ન પહેલાં તો તું બહુ વ્રતા વ્રત કરતી, 16 સોમવારના વ્રતને, સાકર્યો સોમવારને, ભાખર્યો સોમવારને, ઊભો મંગળવારને, બેઠો રવિવારને, સૂતો શનિવારને, લગ્ન પછી અચાનક બધા વ્રત બંધ કેમ કરી દીધા? મેં ખાલી એટલું કીધું વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો, પણ જેટલા બેઠા છો બધી બહેનોને કહી દો દિલ ઉપર હાથ રાખીને કે તમે ગમે એટલા સપના રણવીર સિંહના જોવો, રણબીર કપૂરના જોવો, અમિતાભ બચ્ચનના જોવો, શાહરૂખ ખાનના જોવો, લગ્ન તો તમારા જેઠા લાલ આરે થા। મારો અનુભવ કહેતી હતી ટ્રેનનો, એમાંથી જરાક આડે પાટે ચડી ગઈ, ખરેખર હું આડે પાટે છું નહીં, હું તો વાત વાતમાં ક્યારેક, એટલે મેં ડબ્બો ચેન્જ કરી નાખ્યો, મેં તો આ બાપા ભેગી તો આપણે મુંબઈ કેમનું જવાય, મેં ડબ્બો ચેન્જ કર્યો ને તો અહીંયા મારી સામે એક માસી બેઠા હતા, મને કે અમદાવાદ આવે તો તને ખબર પડે,
મેં કીધું હા. તો કે અમદાવાદ આવે ને એટલે તું મને કહેજે. મેં કીધું ઓકે. ત્યાં બધા વાત કરતા હતા સામ્યવાદને, કોમવાદને, ભાષાવાદને, રંગવાદને, જાતિવાદને. એમાં જે મને કીધું આ બધા વાદ ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખજે. ના મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને જાણ કરીશ. થોડીક વાર થઈ તો હું મોબાઈલ જોતી, મારો મોબાઈલ લઈ લીધો. અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. મેં ના માજી મને યાદ છે અમદાવાદ આવશે એટલે હું તમને જાણ કરીશ. મેં વળી માજીનું માન રાખ્યું, મોબાઈલ મૂકી દીધો, બુક વાંચતી હતી, બુક લઈ લીધી કે અમદાવાદ જતું રહેશે ને ખબર. અરે મેં તો ના યાર માજી મને યાદ છે અમદાવાદ આવશે એટલે હું કહીશ. અને આખી રાતનો ઉજાગરો. થોડીક વાર પછી મને ઝોંકું આવી ગયું, ઝોંકામાં સમજો ને ઊંઘ આવી ગઈ. તો મારા મોઢા ઉપર પાણી છાંટ્યું. અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. મને આજે યાદ છે યાર અમદાવાદ આવશે એટલે હું કહીશ. અને એટલી વારમાં અમદાવાદ આવ્યું. મેં કીધું ચાલો માજી અમદાવાદ આવી ઉતરો. અને થેલામાંથી બે ડબ્બા કાઢ્યા. એ કે મારા બહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલું નથાણું ખાઈ લેજો. એના થેપલા ને અથાણામાં મારા મગજનું દહીં થઈ ગયું. અને આટલું ઓછું હોય ને એમ ચીકુ કાઢ્યું. મને કે સુરત. સુરત સુધીમાં મારી સુરત ન બગડી જાય. મેં પાછો ડબ્બો ચેન્જ કરી નાખ્યો. મેં તો આની યાર પોસાય જ નહીં આપણે. બીજા ડબ્બામાં ગઈ. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા અને માથે મોટું કપાળ, કપાળ હોય ઘણા બધાના મોટા હોય, પણ વિશેષતા એ હતી કે અહીંયા એણે પોસ્ટની ટિકિટ ચોંટાડી હતી. પોસ્ટની ટિકિટ આવે ને, નથી આપણે ફોર્મમાં ને એમાં ચોંટાડતા થૂક મારીને, એ અહીંયા ચોંટાડી હતી. હવે આપણે જ કાંઈ ન પૂછાય. થોડીક વાર પછી ઓલા ટિકિટ કલેક્ટર આવીને કે ટિકિટ 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 ટિકિટ, એને પૂછ્યું ટિકિટ બતાવો. એ કે આ રહી આ ચોંટાડી. કે આ ટિકિટ ન ચાલે. એ કેમ ન ચાલે? આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય, શિમલાથી કુલુ મનાલી જાય, અમરેલીથી અમેરિકા જાય. મારે તો ક્યાંય વડોદરા સુધી જ જવું છે. અને ઓલો ઘરનો ઘા ખાધેલો, કાંઈ બોયલો નહીં, પણ વાહામાં એક ઢીકો મારીને વયો ગયો. ઘટના હવે ચાલુ થાય છે. વાહામાં આમ ઢીકો માર્યો ને તો ઓલો હસી હસીને ઊંધો થઈ ગયો. મેં તો દાંત છે ના કાઢો છો, તમને મારીને ગયો. એ કે ટિકિટ કલેક્ટર બુદ્ધિ વગરનો છે. મેં કીધું કા? એ કે ટિકિટ અહીંયા ચોંટાડી છે ને સિક્કો વાહામાં મરીને વયો ગયો. આને જીએસટી નડે. અને તમે ટ્રેનમાં જાઓ ને એટલે ખબર છે આમ જનરલ ડબ્બામાં કોઈ સફર કરી છે? છે હા, મારા જેવા ઘણા બધા હશે. તો એનું વાતાવરણ કેવું હોય? બે મિનિટ ભૂલી જાઓ કે તમે ગમત ગુલાલના માધ્યમથી મને નિહાળો છો. બે મિનિટ ભૂલી જાઓ, યાદ કરો કે આપણે ટ્રેનમાં બેઠા છીએ. કેવું વાતાવરણ ખબર? ફેરી આવે બધાય. ચાના ડા ચાના ડા લીમોટા માટર વાલી ચાના ડા. ચાય બોલો ભાઈ, ચાય બોલો ભાઈ, ચાય બોલો ભાઈ વાકાને કી, ચાય બોલો ભાઈ આદુલે છે કે સરવાલી, ચાય બોલો. ચાના ડા ચાના ડા લીમોટા માટર વાલી. ઉડપો 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 ઉડપો. આ બધાયની વચ્ચે છેલે આવે શિરડી વાલે સાઈ બાબા આયા હે તેરે દર પે સવાર. અને આ બધાયની વચ્ચે અખંડ ધૂન જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ. યાત્રી કૃપયા ધ્યાન દે, ઓખા સે મુંબઈ જાને વાલી ઓખા એક્સપ્રેસ 1602 1 પ્લેટફોર્મ નંબર 1 પર આને કી તૈયારી મેં હૈ, ધન્યવાદ. ઘટના હવે ચાલુ થાય છે. આ જે બેન છે ને નોકરી કરી મારી બાજુમાં રહી છે, એ સામાન્ય વાત કરે ને તો આમ જ કરે. અવની બેન, આજે સાંજે 5:06 મારા ઘરે ચા પીવા આવજો, ધન્યવાદ. પણ કે ને કીડી ને કણ ને હાથી ને મણ મળી રે એના હસબન્ડ એસટી માં એનાઉન્સર. કેવું હોય એસટી નું એનાઉન્સમેન્ટ? રાજકોટ જુનાગઢ, રાજકોટ જુનાગઢ રાયા જેતપુર બસ પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઉપાડવાની તૈયારીમાં. કંડક્ટર જ્યાં હોય ત્યાંથી હાજર થાય, ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી હાજર થાય. વાયા જેતપુર રાજકોટ જુનાગઢ બસ ઉપાડવાની તૈયારીમાં, ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી હાજર થાય. હવે આ બેનો સંવાદ હું એક વખત સવારમાં સાંભળી ગઈ. તો કોઈના ઘરનું કંઈ સંભળાય નહીં, એ સારા લક્ષણ જ નથી. પણ શિયાળો હતો, બધાના પંખા બંધ હતા અને 6 વાગતા કૂતરાય સૂઈ ગયા હતા, એટલે મારાથી સંભળાઈ ગયું. મેં સાંભળ્યું નહોતું, મારાથી સંભળાઈ ગયું. બેને તો સવારમાં 6 વાગ્યામાં ચાલુ કર્યું, કૃપયા ધ્યાન દે,
आज सुबह 7:05 पर मिलने वाली चाय दूध फट जाने की वजह से नहीं मिल पाएगी। ताजा दूध जब प्लेटफॉर्म पर आएगा तभी मिल पाएगी। धन्यवाद। राजकोट जूनागढ़ वेलू कहे ने भाई, जेतपुर दूध ले तो आओ। राजकोट जूनागढ़ दूध वालों ज्या होय त्यांथी हाजर रहे। राजकोट जूनागढ़ तने खबर छे, हवारमां चा पीधा वगर मारी बस प्लेटफॉर्म पर नथी उतरती। राजकोट जूनागढ़ कृपया ध्यान दे। धन्यवाद। वाया जेतपुर। પણ દોસ્તો, હવે જ્યારે જ્યારે તમે રેલવે સ્ટેશન જશો ત્યારે હું યાદ આવીશ। પણ મારું ખાલી કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો તમારા મનરૂપી પ્લેટફોર્મ ચોખ્ખું હશે તો ત્યાં ઈશ્વરરૂપી ટ્રેન આવશે ને આવશે। છેલ્લી પંક્તિ કહીને મારા શબ્દોને વિરામ આપીશ। કવિ શ્રી પ્રણવ પંડ્યાની પંક્તિ મને બહુ ગમે છે કે લાગણી ઢોળાતી ભાષામાં હું રમતો હોઉં ને મારી બા સાદ દેતી દેહાતી ભાષામાં। બીજી ભાષા સુણી બે કાનથી બે આંખથી વાંચી હૃદય એક જ હતું રેડી દીધું ગુજરાતી ભાષામાં। ગમત ગુલાબની આટા સર્વ દર્શક મિત્રો શાંતિથી સાંભળીએ બધા ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।